भरूच जिल्लाना आमोद शहेरना नगरपालिकाना कर्मचारीओ द्वारा विविध मांगणीना मुद्दे पालिका कारोबारी चेरमेनने आवेदनपत्र सुपरत कर्युं हतुं। अखिल गुजरात नगरपालिका कर्मचारी महामंडळ गुजरात राज्यना नीचवा हेठळ राज्यनी 157 नगरपालिकाना कर्मचारीओना वर्षो जूना पडतर प्रश्नोना भागरूपे आमोद नगरपालिकाना कर्मचारीओ द्वारा कारोबारी चेरमेनने आवेदनपत्र रजू कर्युं हतुं। अखिल गुजरात नगरपालिका कर्मचारी महामंडळ गुजरात राज्य तरफथी नगरपालिकाना कर्मचारीओना वण उकेलायेला प्रश्न अने वहीवटी सुधारणाओ बाबते वारंवार माननीय कमिश्नर श्री तेमज माननीय अग्रसचिवश्रीने रजूआतो करी परंतु वण उकेल्या पड़ता प्रश्नो वहीवटी सुधाराओ बाबते कोई सकारात्मक निर्णय लेवानी वात तो दूर परंतु वण उकेल्या प्रश्नो अने वहीवट बाबते कोई प्रत्युत्तर पाठवानी तजदी नहीं लेता कर्मचारीओमां रोष जोवा मळी रह्यो छे। अखिल गुजरात नगरपालिका कर्मचारी मंडल द्वारा 15/10/2022 थी अचोक्कस मुदतनू हड़तालनू आंदोलन शुरू करेल छे। ते मुजब अमे आमोद नगरपालिकाना कर्मचारी समर्थन आपी हड़ताल शुरू करेल छे। आपनुं नाम साहेब? બીજલભાઈ નાગજીભાઈ ગઢવાળા, આમોદ નગરપાલિકા કારોબારી ચેરમેન। આજ રોજ આમોદ નગરપાલિકાના કર્મચારી મંડળ દ્વારા કર્મચારીઓ દ્વારા આજે એક આવેદનપત્ર નગરપાલિકામાં આપવામાં આવ્યું છે। એમના વિવિધ પ્રશ્ન છે, પગાર વધારો, પછી જૂની પેન્શન યોજના લાગુ કરવાની વગેરે પ્રશ્નો છે, એનું અમને આવેદનપત્ર આપ્યું છે। આ લોકોની હડતાલ સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે, એના ભાગરૂપે એ લોકોએ આજે આમોદ નગરપાલિકાને પણ કર્મચારીઓએ આવેદનપત્ર આપ્યું છે। હવે આ આવેદનપત્રનું અમે સરકારમાં મોકલાવીશું અને શહેરી વિકાસમાં મોકલાવીશું। એમનું ઘટતું થાય, એમની ઉપર જે પણ એમને લાગુ પડતા એમને લાભ મળે એવું અમે ઘટતું કરીશું। આપ કારોબારી ચેરમેન છો પણ મુખ્ય અધિકારી કે પ્રમુખશ્રી કે ઉપપ્રમુખશ્રી હાજર છે નહીં, એટલે આજે હમણાં થોડા મોડા આવશે, એમને કંઈક પારિવારિક કારણસર આવી શક્યા નથી। ગુજરાત સરકાર તરફથી કર્મચારી યુનિયન તરફથી છેલ્લા 5 દિવસથી આ પ્રક્રિયા ચાલુ છે અને એમને મીડિયામાં અને પેપર નોટમાં જોયું નથી? એમને જોયું હશે પણ આજે આમોદ નગરપાલિકાના કર્મચારીઓ આજે જ આવેદનપત્ર આપવા આવ્યા છે। તારીખ આજની હોય સાહેબ તો આજે જ આપી શકે ને, 15 તારીખ છે વહીવટી કામગીરી બંધ કરવાની, એનો આપણને કોઈ વિરોધાભાસ નથી। એમની જે પણ માંગણી હશે અમે શહેરી વિકાસમાં રજૂઆત કરીશું। ઓકે સર, ઘટતું કરીશું અને એમને લાભ મળે એવા પ્રયત્ન કરાવીશું। હવે આખા ગુજરાત શહેરની અંદર અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા એક રાજ્યવ્યાપી હડતાળનું પગલું ભરેલું છે, તેમાં 162 જેટલી નગરપાલિકાઓનો સમાવેશ થયો છે। ઘણા સમયથી ઘણી બધી માંગણીઓ સંતોષવા માટે નીતિ વિષયક નિર્ણયો અને શહેરી વિકાસ વિભાગ દ્વારા રજૂઆત વારંવાર કરવામાં આવી છે, છતાં નગરપાલિકાના આમુખની અંદર અને જે વહીવટી પ્રક્રિયા છે, મેકમની બાબતો છે, એમાં કોઈ નિર્ણય લેવામાં આવતો નથી, જેના કારણે નગરપાલિકાની દિવસે દિવસે આર્થિક પરિસ્થિતિ બગડતી જાય છે। નાણાકીય જે સ્ત્રોત ઉભા થવા જોઈએ એ થતા નથી અને એના લીધે રોજમદાર કર્મચારીઓ પછી નીચ પગારવાળા આ બધા કર્મચારીઓનું શોષણ થયું છે। જે લઘુત્તમ વેતનદારો આપવામાં આવે છે જે 359 રૂપિયામાં આપવામાં આવે છે એ પણ બરાબર નથી, જેના સામે સરકારે જે નીતિ ઘડેલી છે મેકમની એ મુજબની ભરતી પ્રક્રિયા થાય અને સરકારના મેકમના નાણા વિભાગના જે નિયમો છે એ નિયમો માટે નિયમ મુજબ કર્મચારીને લાભ મળે અને બીજા અનેક કેટલાક પ્રશ્નો છે એ બાબતે આ મંડળ દ્વારા હડતાલ આજે 15/10/2022 રાખેલી છે અને એ મંડળને આમોદ નગરપાલિકાના તમામ કર્મચારીઓ સહમતિથી અમે પેપર તૈયાર કરીએ છીએ અને તે બદલ હું તમને એક લિખિતમાં એક આવેદન જેવું આપીએ છીએ એ આગળ બદલાવી